અત્યારે લોકડાઉનની મહામારીમાં જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ નથી થઈ ત્યારે ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણરૂપ બની રહ્યા છે. પરંતુ ઓનલાઈન શિક્ષણનો જૂનાગઢ શહેર કે જિલ્લામાં પાયો નાખવાનું શ્રેય મેળવનાર શિક્ષક બલદેવ પરીએ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ અત્રે એક વિશેષ અહેવાલ રજૂ કરે છે, જેમાં અમારા રિપોર્ટર નિરાલી સોનીએ બલદેવ પરીશ્રીનો એક વિશેષ ઇન્ટરવ્યુ લીધો છે. ઓનલાઈન શિક્ષણ શું છે, કયા એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે, એમની શિક્ષક શિક્ષણ પ્રત્યેની ધગશ શું છે, આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિરાલી સોની. તો દર્શક મિત્રો, આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જેઓ છેલ્લા 9 વર્ષથી ઓનલાઈન ફ્રી શિક્ષણની સેવા આપી રહ્યા છે. મિત્રો, એટલું જ નહીં, ઓનલાઈન ફ્રી શિક્ષણની જ્યારે સેવા આપી રહ્યા છે તેઓને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળેલો છે, સાથે સાથે ઉપરાષ્ટ્રપતિના હાથે સન્માનિત કરાયા હતા તેમજ આઈસીટી એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. ત્યારે મિત્રો, આ આધુનિક યુગમાં તેઓએ પોતાના ઘરે જ અદ્યતન સ્ટુડિયો સ્વખર્ચે ઉભો કરેલો છે અને ત્યાંથી વિડીયો તૈયાર કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે. તો દર્શક મિત્રો, જ્યારે આ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બાળકો શિક્ષણથી વંચિત છે, ત્યારે આ સેવા ખરેખર મહત્વનો ભાગ ભજવી રહી છે. ત્યારે આ બલદેવ પરી નામના શિક્ષકે સુંદર મજાની સેવા પૂરી પાડી છે અને બાળકોને ઓનલાઈન ફ્રી શિક્ષણ આપ્યું છે. તો મિત્રો, આવો મળીએ આ બલદેવ પરી શિક્ષકે. નમસ્કાર સર, આપનું હાર્દિક સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના સ્પેશિયલ એપિસોડમાં. થેન્ક યુ મેડમ. તો સર, દર્શક મિત્રોને જણાવશો કે આપની જે આ શિક્ષણની યાત્રા છે ક્યારથી શરૂ થઈ હતી, તમે શિક્ષણ આપવાનું ક્યારથી શરૂ કર્યું હતું? આમ જોઈએ તો મારી શિક્ષણની શરૂઆત છે 1999 ની અંદર. હું શિક્ષક તરીકે કાયદેસર સરકારી ફિલ્ડમાં આવ્યો. આમ તો તે પહેલાં હું 12 શિક્ષણ કાર્ય કરતો, જ્યારે બીએસસી થયો ત્યારે, અને 12 સાયન્સ પૂરું કર્યા ત્યાર પછી પણ મારા ટ્યુશન ક્લાસને એવું હળવું કરીને મેં મારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂઆત કરી હતી. પણ મારી મેઈન શરૂઆત છે એ 1994માં બરવાળા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે, ગણિત શિક્ષક તરીકે મેં મારી સેવાની શરૂઆત કરી. અત્યારે જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત આવી રહી છે, ત્યારે કઈ રીતે આપને વિચાર આવ્યો કે આ ઓનલાઈન શિક્ષણથી બાળકોને આપણે ફ્રી શિક્ષણ આપી શકીએ? આમ જોઈએ તો 2010 અંદર મને અમુક બ્લોગ જોયા અને એના ઉપર એવું લાગ્યું કે આવું કંઈક થઈ શકે. ત્યારે નેટની પણ એટલી બધી સુવિધા નથી અને મારી પાસે N72 નામનો એવો નાનો એવો મોબાઈલ હતો. તો એ બ્લોગની શરૂઆત કરી કંઈ ખબર નહોતી પડતી, અને એ બ્લોગની શરૂઆત કરતાં કરતાં એકાદ વર્ષ જતું રહ્યું અને એમાં એક પોસ્ટ મૂકતા સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો અને લોકોને ખૂબ ઉપયોગી થયું. અને ત્યારથી એવું લાગ્યું કે આ ઘર બેઠા કામ તો વિસ્તૃત રીતે થઈ શકે એવું છે, અને આ ટેકનોલોજીના માધ્યમથી આને ઘણી મોટી પાંખો મળે એમ છે અને ઘણા લોકોનું કલ્યાણ થાય એમ છે. એટલે મેં 2011 રેગ્યુલર શરૂઆત કરી, જે આજ સુધી ક્યારેય એમાં સતત અને પ્રવાહ છે અટકો નથી અને સતત એનું વર્ક છે મેં શરૂઆત કરી એની. આપ જેવી રીતે જણાવી રહ્યા છો કે એક શિક્ષણને એકમાત્ર વ્યવસાય ન ગણતા લોકોના કલ્યાણ અર્થે આપણે આ સેવા ચાલુ કરેલી છે, ત્યારે આપણે કેટલા વિડીયોઝ છે એ અપલોડ કરેલા છે અત્યાર સુધીમાં? તો પહેલાં તો મને એવી ખબર નથી, હું વિડીયો અપલોડ કરતો અને ડિલીટ પણ કરી નાખતો, પણ અત્યાર સુધીમાં મેં લગભગ 1000 ઉપર વિડીયોઝ છે એ મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે. અમુક મેં પ્રાઇવેટ પણ રાખેલા છે, અપલોડ કરેલા છે, બધા લોકો જોઈ ન શકે એવા પણ મારા વિડીયોઝ મેં રાખેલા છે. અને શિક્ષણના હમણાં જ આ લોકડાઉનમાં જો કહું તો મેં લગભગ 400 જેટલા વિડીયોની આજુબાજુ ક્રિએટ કરી અને રોજના 8-10 વિડીયો છે એ અમે અપલોડ કરી રહ્યા છીએ. તો સર, દર્શક મિત્રોને જણાવશો કે આ જે વિડીયોઝ આપણે અપલોડ કરેલા છે એમાં કેટલા વિષયનો સમાવેશ કરેલો છે? ખાસ કરીને મારો મેઇન વિષય ગણિત છે, એટલે મેં અત્યારે તો બાળકોને ગણિત અઘરું લાગતું હોય છે અને એને સરળ રીતે ભણાવવા માટે એક નવી સિરીઝ શરૂ કરી, રમતું ગમતું ગણિત.
અને સરળ રીતે ભણી શકે એટલા માટે મેં ધોરણ 6 થી 5 થી શરૂઆત કરી છે. 5 ના હજી વિડીયો છે, ક્રિએશનમાં દશક વિડીયો બનાવ્યા છે, બાકી 6, 7, 8, 9, 10 આના વિડીયોઝ કમ્પ્લીટ ચેપ્ટર વાઇઝ બનાવી અને એ શિક્ષક વિના ઘરે બેસીને શિક્ષણ કાર્ય કરી શકે એવી રીતે મારા પોતાના સ્ટુડિયોમાં લાઈવ કરીને મેં ત્યાં વિડીયોઝ બનાવીને અપલોડ કરેલા છે. તો વાત રહી અત્યારે ઘરેથી તમે જે સ્ટુડિયોમાં કામ કરી રહ્યા છો, તો સર જણાવશો કે કઈ રીતે તમે આ સ્ટુડિયોનું નિર્માણ કરેલું છે અને આ સ્ટુડિયોમાં આપ કેવી રીતે આધુનિક સિસ્ટમ પ્રમાણે કામ કરી રહ્યા છો? બેન, એમાં એવી રીતે અમે આમ લોકો જે બધા વિડીયો બનાવીને મૂકતા હોય, પણ મેં થોડુંક નવું વિચાર્યું કે કંઈક અલગ થાય અને સરસ રીતે મળે. તો સરળ રીતે પહેલાં તો અમે વિડીયો અપલોડ કરતા જ બોર્ડ ઉપર લખીને અથવા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી, પરંતુ એને લાઈવ મળે અને શિક્ષકની પીઠ નહીં પણ શિક્ષક એની એઝ ટુ એઝ જ્યારે જ્યારે આંખની આંખ સાથે મળે ત્યારે એને એક અસર ઊભી થતી હોય, તો એના માટે મેં મિરર એટલે કે કાચની અંદર આ કામ કરવાનો પ્રયત્ન કર્યો અને એક આખો સ્ટુડિયો નિર્માણ કરવાની ટ્રાય કરી. તો એમાં ખૂબ આર્થિક સહયોગની પણ જરૂર હતી, પણ હું કોઈનો સહયોગ નથી લેતો એટલે સ્વતંત્ર રીતે એમાં બિલ્ડિંગ નિર્માણથી લઈ અને ટોટલ ટેકનોલોજીના સાધનો વસાવી અને ક્યાંય પણ એની કોપી ન જોવા મળે એવી રીતની અમે કાચની અંદર એક ટેકનોલોજી ઊભી કરી, મિરરિંગ કર્યું, એની એક પેન પણ આવે છે જે પેન નિયોન પેન કે એ નિયોન પેન દ્વારા લખીએ અને એની લાઇટિંગ આપીએ તો એ જે રેડિયમની જેમ કામ કરે છે અને સામે જોઈ શકાય બહુ સરસ અને લાઈવ તમે એને સરસ લાઈવ આપી શકો છો. આ રીતનો એક સ્ટુડિયો નિર્માણ કર્યો જેમાં મારા મિત્ર ચંદનભાઈ રાઠોડ છે એણે મને સહયોગ આપ્યો ટેકનોલોજીથી વર્ક કરવા માટે. તો એ મારા સ્ટુડન્ટ છે પણ એ પણ બહુ સરસ કામ કરી રહ્યા છે. તો આ રીતે વર્ક કરીને એક સ્ટુડિયો નિર્માણ કરી અને સરસ મજાના વિડીયો એક 5 મિનિટનો વિડીયો ત્યાં અમે રેકોર્ડિંગ કરીએ તો એનું એડિટિંગ કામ છે લગભગ 1.5-2 કલાક જેવું જતું રહેતું હોય છે અને એવડી મોટી મહેનત થતી હોય. બહુ સરળ રીતે જો વિડીયો બનાવીને મૂકવાની ટ્રાય કરીએ તો આ લગભગ હજારોની સંખ્યામાં વિડીયો મૂક્યા, પણ આ મહેનતથી અને સરસ રીતે લાંબે ગાળે હાલે આવી રીતે વિડીયો બનાવી અને અમારા સ્ટુડિયોમાં અમે આ કામ કરી રહ્યા છીએ. ત્યાં ખાસ કરીને કોમા કીનો પણ ઉપયોગ કર્યો છે. બાળકોને માત્ર શિક્ષણ કાર્ય મળે એટલું જ નહીં, પણ હારે હારે એને મૂલ્ય શિક્ષણ મળે એના માટે મારા મિસિસ છે દર શનિવારે પ્રેરણા પુષ્પો, અત્યારે અમે 108 પ્રેરણા પુષ્પોનો ગોલ રાખેલો હતો, આ શનિવારે એકદમ પૂરો થયો છે. હવે અમે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ એની અંદર અને હવે પછીના સમયમાં તમે જોઈ શકશો. તો માત્ર ને માત્ર શિક્ષણ નહીં પણ પ્રેરણા મળે એને અંદરથી એક નવો માનવીય નિર્માણ થાય એના માટેનું કામ માટે ક્રોમાક્રી યુઝ કરીને સરસ મજાના સ્ટુડિયોમાં એ પણ અમે કામ કરી રહ્યા છીએ. ખૂબ સરસ છે. આપ અત્યારે સેવા, આમ જોઈએ તો સેવા જ કહી શકાય, સેવા જ્યારે આપણે કરી રહ્યા છીએ અને આપ જે આ ખૂબ સુંદર મજાની એક વાત કરી કે લોકોનો કલ્યાણ માટે, તો એમના માટે આપને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે, ઘણું ખરી મહેનત કરવી પડી હશે, તો કઈ રીતે આપણે આ મુશ્કેલીને ટાળી અને કઈ રીતે આમાંથી આ સુંદર મજાનું કાર્ય સફળતાપૂર્વક આપણે કર્યું છે એમની થોડીક વાત આપણે કરીશું. ચોક્કસ બેન, કોઈ પણ કામ કરીએ અને નિસ્વાર્થ ભાવે કરવા લાગીએ એટલે સમસ્યાઓ તો આવવાની, પણ સમસ્યા છે એ ભગવાન કરતાં મોટી નથી અને સમસ્યા અને મેં ક્યારેય નજરઅંદાજ નથી કરી. આમ જોઈએ તો રેકોર્ડિંગ કરવું હોય તો સામાન્ય અવાજની પણ સમસ્યા હોય એટલે એ સમસ્યા ના આવે એટલે હું રાત્રિ દરમિયાન જાગું, રાતના લગભગ હું 3 જ કલાકનો આરામ કરું છું અને સતત મારું 100 કિલોમીટરનું મારી સ્કૂલનો અપડાઉન હોય એ સવારે 5:30 તો મારે નીકળી જ જવું પડે અને રાત્રિ દરમિયાન આખું રેકોર્ડિંગ કરું. બીજી ઘણી બધી સમસ્યાઓ આવતી, હું ક્યારેય મારી મોઢેથી તમે સમસ્યાનું વર્ણન નહીં સાંભળ્યું હોય, કારણ કે સમસ્યા જો લયા કરીએ તો કામ જ ન થાય, મારે કામ કરવું છે એટલે હું આમ જોઈએ તો એ બાબતે બેરો બની ગયો છું, જે બેરા ડેટકાની વાત છે એ પ્રમાણે એટલે સતત કામ કરું છું. સમસ્યા કોઈને કહે તો બીજો માણસ પણ આપણું જેવું કામ કરવામાં કદાચ એ પાછો પડે એટલે ન પડે, એટલા માટે સમસ્યાઓ ક્યારેય બહુ નડવા નથી દીધી અને એને કારણે સતત સતત ક્યારેય આવે તો 1-2 દિવસ કામમાંથી મુક્તિ લઈએ પણ વાંચન દરમિયાન એમાં જતા રહે અને આ રીતે સરસ મજાનું એક વર્ક કરીએ છીએ. ખરેખર જે વાત કરી કે બાળકોને પ્રેરણા મળે અને બીજું કોઈ વ્યક્તિ જો આ કામ કરતું હોય તો એમાંથી પાછું હટવાની બદલે પ્રેરણા લઈ અને કામ કરે, આવી જ રીતે આપની જે ચેનલ અત્યારે ચાલી રહી છે શિક્ષણની સાથે સાથે શિક્ષણની પ્રેરણા પુષ્પોની નામની જે ચેનલ આપણી ચાલી રહી છે, હું લોકોને વિનંતી કરીશ, લોકોને એક અપીલ કરીશ કે આમનો પણ લાભ વધુ ને વધુ લોકો લે અને આમાં પણ આપ ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરો. તો સર અત્યારે આપણે જાણી શકીએ કે કઈ રીતે લોકોએ, બાળકોએ કઈ રીતે શિક્ષણ મેળવવું જોઈએ કે જેના લીધે એમને કંટાળો ન આવે અને જલ્દીથી યાદ રાખી શકે?
ચોક્કસ, મેં અત્યારે જે નવી એક આ શરૂઆત કરી છે કે રમતા ગમતું ગણિત, તો એ ગણિત છે લોકભોગ્ય બને, વાલીઓ પણ જો કદાચ એને જોવાની ટ્રાય કરે તો એને પણ એ આવડી જાય, બહુ સરસ રહે. સામાન્ય ગુણાકાર સરવાળા કરવાની નાની નાની વાતો હોય તો એ માણસના જીવનમાં હાલતા ને ચાલતા એને જરૂર પડતી હોય, તો એના માટે મેં રમતું ગમતું ગણિત અને જે આપણું બેઝિક વૈદિક ગણિત છે એ વૈદિક ગણિત એટલું સરળ કરીને કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેના 50 જેટલા વિડીયોઝ મેં આ લોકડાઉન દરમિયાન બનાવીને એક સિરીઝમાં રમતું ગમતું ગણિત મારો પ્લેલિસ્ટમાં તમે જોશો તો ત્યાં છે, એમાંથી લઈને ટ્રાય કરી છે. કે ધારો કે એને 99 ગુણ્યા 99 કરવા છે તો એને ખૂબ મોટું લાગે, પણ એને સરળ બેઝિક રીત ત્યાં મૂકવામાં આવી છે કે એક જ ગુણાકાર કરે હવે સીધો જવાબ આપી શકે. વર્ગો સરળ રીતે કેમ કરવા તો એને 10 ધોરણ સુધી જરૂર પડે, તો આ બધી વાતોની નાની નાની ટેકનિક જે વૈદિક આપણા ઋષિમુનિ આપણો જે ધરોહર છે એ ધરોહરે જે આપણને આપ્યું છે ને એ સરળ કરવાનો પ્રયત્ન પ્રથમ મેં કર્યો છે, અને એનું જે 10મા ધોરણનું કે 9મા ધોરણનું ગણિત હોય એમાં પણ એનું ઉપયોજન થાય એના માટેનો પણ પ્રયત્ન કર્યો છે કે જે બાળકો સરળ રીતે ગુખ્યા સિવાય, કારણ કે ગણિત છે ગોખવાનો વિષય નથી, પ્રેક્ટિકલ છે, તો એ સરળ રીતે થઈ શકે એવો એક પ્રયત્ન પણ કર્યો, અને એનિમેશન પણ એમાં એડ કર્યા છે. એ જોવાથી જે દ્રશ્ય શ્રાવ્ય વસ્તુ છે ને એ ખૂબ સતત રીતે માણસના મન ઉપર અસર કરતી હોય, તો એવો એક પ્રયત્ન ત્યાં કર્યો કે જે બાળકો જોયા પછી લાંબા ગાળા સુધી એ યાદ રાખી શકે. ખરેખર આપનો જે આ સેવા યજ્ઞ છે ખરેખર મહાન કહી શકાય, પરંતુ એ તો એમનું અત્યારે જે કામ જે આપણું ચાલી રહ્યું છે ખૂબ જ સરસ કામ આપણે કરી રહ્યા છીએ અને ચાલી રહ્યું છે, આમના માટે આપને ઘણા ખરા એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા છે, તંત્રએ સરકારે આપને ઘણી વખત સન્માનિત કરેલા છે, એવોર્ડ્સ આપેલા છે, તો એમની થોડી વિગત જણાવશો. ચોક્કસ બેન, કામ કરે પણ ત્યારે મને પણ પહેલા એવોર્ડની પ્રત્યે નફરત હતી, પછી એક મિત્રએ મને બહુ સરસ વાત કરી કે જો તમે કામ કરનારા લોકો આમાં નહીં જાઓ તો અમારા એક તેરૈયા સાહેબ છે એ ખાસ કરીને એને રાજ્ય એવોર્ડ મળ્યો, તો એણે ખૂબ મને પ્રોત્સાહિત કર્યો, અને એ વાત મેં મારા જીવનમાં વિચાર્યું કે ના કામ કરે તો આવું કરવું જોઈએ, એટલે મેં એકાદ બે જ એપ્લિકેશન કરી, અત્યાર સુધીમાં મને 22 જેટલા એવોર્ડ મળ્યા છે, એમાં ખાસ કરીને મારી વેબસાઇટ છે એની નોંધ યુનિસેફ સુધી પણ ગઈ છે, તો એ બહુ મોટી વાત હતી, અને 2014ની અંદર એની નોંધ લેવાની, ત્યાર પછી મારું કામ અવિરત થયું, એટલે રાજ્ય સરકારે 2014ની અંદર રાજ્યનો બેસ્ટ શિક્ષકનો એવોર્ડ આપ્યો. સૌથી મોટા એવોર્ડો જો કહી શકાય તો રમેશભાઈ ઓઝાએ ગુરુ ગૌરવ એવોર્ડ આવ્યો, અને એના સિવાય મોટો જે એવોર્ડ ત્યાં અપાય છે 3 લોકોને એ એવોર્ડ પણ મને આપ્યો, રમેશભાઈ ઓઝાને હાથે 3 વખત મને એવોર્ડ આપવામાં આવ્યો, અને ઓપન પેજ એવોર્ડ પણ એને હાથે આપવામાં આવ્યો, એવા મોટી મોટી સંસ્થાઓ દ્વારા આપવામાં ઘણા બધા એવોર્ડ આપ્યા, એમાં ખાસ કરીને 2 એવોર્ડ છે, નેશનલ એવોર્ડ જે અત્યારે કઠિન પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે એની, કે જે લોકોને વધારે પડતા એવોર્ડ આપતા એ માત્ર 45 એવોર્ડ છે, એ ઓનલાઈન થયું, તો એ ઓનલાઈનની અંદર પણ રાષ્ટ્રપતિના હાથે જે નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ અપાય એ, અને બીજો 2 જ મહિનામાં એક રેકોર્ડ બને છે કે 2 જ મહિનામાં કોઈ શિક્ષકને 2 રાષ્ટ્રપતિ એવોર્ડ મળતા હોય એ ઘટના પ્રથમ વખત બનતી હોય, તો તે એવોર્ડ પણ મને તે વખતે ત્યાં આપવામાં આવ્યો છે. બીજો ICT એવોર્ડ જે કહેવાય, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, જ્યાં ટેકનોલોજીથી કામ કરતા શિક્ષકો છે તેને તે એવોર્ડ અપાય, તો આ 2 એવોર્ડ એ પણ મળ્યા છે. એ એવોર્ડ વખતે ખાસ તો વધારે હું આનંદની વાત રજૂ કરીશ, જે તમે વેબસાઇટની આજ વાત કરી રહ્યા છો, તો મોદી સાહેબને ત્યારે રૂબરૂ મળવાનું થયું, અને મોદી સાહેબે ખુદે પોતે એને ટ્વિટર ઉપર ટ્વીટ કરીને લખેલું કે તમે બલદેવપરીની વેબસાઇટ છે ગણિત રસપ્રદ કેવી રીતે ભણી શકાય એ માટે સરસ મજાનો પ્રયત્ન કર્યો છે, હું આપને જોવા માટેની અપીલ કરું છું, તો એને ટ્વિટર કરી દીધી, તો એ ટ્વીટ દરમિયાન તે દિવસે જ મારી વેબસાઇટ જોનારા લોકો છે એ લગભગ 36 થી 37 હજાર લોકો ઝડપથી હતા, કારણ કે મોદી સાહેબ છે એ વિશ્વ લેવલે વાત રજૂ કરતા હોય, તો એ પણ મારા માટે એક ખૂબ આનંદની વાત હતી, હરખની વાત હતી. આવા ઘણા બધા એવોર્ડ 200થી વધુ સંસ્થાઓએ મને સન્માનિત પણ કર્યો છે, આવા બાળકોના પણ અમે સેમિનાર્સ અને શિક્ષકોના પણ અમને આવડે એવા સેમિનાર પણ કરીએ છીએ, જે પણ એક એવોર્ડ કરતાં મોટી વાત છે. ખૂબ સરસ આપણે જે વાત કરી, અને GTPLના દર્શક મિત્રોને પણ કહેવાનું કે જ્યારે આ ઓનલાઈન શિક્ષણ સર્વિસીસનો જ્યારે અહીંયાથી શરૂઆત કરવામાં આવશે એમની વિગતો પણ આપને અમારા દ્વારા આપવામાં આવશે, અને સાથે સાથે આ જે સેવા યજ્ઞ આપ કરી રહ્યા છો એમના માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ, સાથે અહીંયા ઉપસ્થિત રહેવા માટે અને GTPLના દર્શક મિત્રોને આપનો લાભ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો આવા કંઈક નીત નવા સમાચાર અને પ્રયોગો સાથે